દાહોદના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા રેલફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેમાં મુખ્ય મહેમાન તરીકે એએસઆઈ હિતેશભાઈ પરમાર, સીઆર પત્રકાર અભયસિંહભાઈ, આઈસીડીએસનો સ્ટાફ, આંગણવાડીના કાર્યકરો, શાળાનો સ્ટાફ, એસએમસીના સભ્યો, બાળકોના વાલીઓ તેમજ પાણિયા, પ્રતાપપુરા, વડેલા ત્રણેય ગામના વડીલો, વાલીઓ, યુવા ભાઈઓ બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમાં બાળવાટિકાના 10 અને ધોરણ 1ના 17 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ બાળકોને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધોરણ 3-5ના પ્રથમ નંબરવાળા બાળકો અને સીઈટીમાં મેરિટમાં આવેલા 4 બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઘણા ખરા વાલીઓ મજૂરી કરતા છે, મજૂરીઓ તો ગુજરાતમાં પણ જતા હોય છે. જો પોતાના બાળકને કાં તો ઘેર મૂકીને કાં તો વચ્ચે મૂકીને સીધા મજૂરી કરતા રહે છે. ત્યારે શિક્ષણનું મુદ્દો વચ્ચે મૂકીને ખરેખર બહુ ગંભીર બાબત છે. એ બિચારી બાળક ભવિષ્યમાં મંદિર કરતું તમામ માલ્યો અપીલ છે કે બાળકોને મોકલો સ્કૂલમાં, બાળક ઉપર ચોખ્ખું ધ્યાન રાખો. 24 કલાકમાંથી વધારે તો નહીં પણ આપણે 18 કલાક પણ બાળકો પાસે કાઢીશું, એના માટે સારું છે. ઉપરાંત તમે સમજી શકો સ્કૂલમાં 11-5 આવે છે, 11-5માં રિસેસથી 2 કલાક કે સમથિંગ હોય છે. જેટલું બાળક આજનો સમય એવો થઈ ગયો છે કે માલિક કરતા શિક્ષક જોડે વધારે બાળક રહે અને ઘરે જઈને બાળક એટલું થઈ જાય. દરેક બાળકને શાળા સુધી પહોંચવા માટે શાળા શું છે સમજાવવા માટે અને શાળામાં નિયમિત આવે, શિક્ષણ છોડે નહીં તે માટે આ એક કોન્સેપ્ટ મૂકેલો છે. લગભગ 20-એક વર્ષથી ચાલુ છે, સરકારનો એક પ્રયત્ન છે જેમાં અત્યારે લગભગ સફળતા મળી રહી છે અને મળે છે, ભવિષ્યમાં પણ મળશે. વાલીઓને પણ ખાસ વિનંતી કે પોતાના બાળકોને મજૂરી ન કરાવે અને એની શાળા મોકલે. શાળામાંથી જે ભણાવ્યું છે એ ઘરે જઈને બાળકને પૂછે શું ભણાવ્યું છે, ના ખબર પડે અઠવાડિયે 15 દિવસે સ્કૂલની મુલાકાત લો,